ગુજરાતના મારા સાથી મિત્રો તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આપ સૌને સેટ ડીવી સ્કૂલ અંજાર કચ્છથી ડૉક્ટર અંજના યશ મોદીના નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ગુજરાતીનું ચોવીસમું પ્રકરણ પ્રેરક પ્રસંગો વિશે સમજીશું વિદ્યાર્થી મિત્રો પ્રેરક પ્રસંગો એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના હોય છે નાના નાના લાગતા આ પ્રેરક પ્રસંગો આપણા જીવનને ઉત્કૃષ્ટ રીતે સાચો અને સારો જીવનનો વળાંક આપવામાં ખૂબ જ મદદરૂપ થાય છે ક્યારેક નાની એવી વાત આપણા જીવનને ખૂબ જ સારી રીતે વાળવામાં મદદરૂપ થાય છે બની શકે કે એ બાબત કદાચ આપણા માટે ખૂબ નાની હોય પણ એ જ્યારે આપણે જીવનમાં એનો અર્થ સમજીએ અને આપણા જીવનનો જે બદલાવ આવે એમાં એ બાબત એ પ્રેરક એક પ્રસંગ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો બની રહે છે અને આજે આપણે જ આ પ્રકરણની અંદર એવા ચાર પ્રસંગો વિશે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો એ પહેલાં આપણે એક સરસ મજાનો એક પ્રેરક પ્રસંગ જોઈએ અને એને સમજીએ એક રાજાએ એમના નગરમાં વસતા નગરજનો માટે એક જાહેરાત કરાવી આવતીકાલે સવારે રાજમહેલનો દરવાજો નગરના તમામ લોકો માટે ખોલવામાં આવશે મહેલમાં પ્રવેશીને લોકો જે વસ્તુ પર પોતાનો હાથ મૂકશે એ વસ્તુ એને ભેટ તરીકે આપી દેવામાં આવશે લોકોએ આ જાહેરાત સાંભળી એટલે સવાર પડે એ પહેલા જ મહેલના દરવાજા સામે આવીને બેસી ગયા દરેક વ્યક્તિ પોતાને મનગમતી વસ્તુ મેળવા ઈચ્છતો હતો પોતાને ગમતી વસ્તુ પર બીજો કોઈ માણસ પહેલા હાથ મૂકી દેશે તો પોતે એ વસ્તુથી વંચિત રહી જશે એવો છૂપો ડર પણ હતો સવારે દરવાજો ખોલતાની સાથે જ લોકોએ દોટ મૂકી પોતાની પસંદગીની વસ્તુને પામવા માટે લોકો દોડા દોડી કરવા લાગ્યા મનગમતી વસ્તુ મેળવવા માટે પરિવારના સભ્યો કે મિત્રોને પણ પછાડી દઈને લોકો પોતાની પ્રિય વસ્તુ સુધી પહોંચી રહ્યા હતા રાજા સિંહાસન પર બેઠા બેઠા આ ખેલ જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા એક નાનું બાળક ધીમે ધીમે ચાલતા ચાલતા રાજા પાસે આવ્યું રાજાએ એને પૂછ્યું બેટા તારે કંઈ નથી જોઈતું બાળક જવાબ આપવાને બદલે છેક રાજા સુધી પહોંચી ગયો અને રાજાના માથા પર પોતાનો હાથ મૂકીને કહ્યું મારે તો તમે જોઈએ છે રાજાએ આનંદથી બાળકને તેડી લીધો અને કહ્યું બેટા શરત પ્રમાણે હું હવે તારો થયો અને એ સાથે મારું આખું રાજ્ય પણ હવેથી તારું થયું મિત્રો જેવી રીતે રાજાએ નગરજનોને એક તક આપી એવી રીતે ભગવાન પણ આપણને સૌને એક તક આપે છે નગરજનોએ રાજાને પસંદ કરવાને બદલે રાજાની વસ્તુઓને પસંદ કરી એમ આપણે બધા પણ ભગવાનને પસંદ કરવાને બદલે ભગવાનની બનાવેલી વસ્તુને પસંદ કરીએ છીએ પણ એ વિચારતા જ નથી કે એક વખત ભગવાનને આપણા કરી લઈએ તો એની બનાવેલી બધી વસ્તુ આપણી જ છે આપનો દિવસ મંગે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો એક નાનો પ્રસંગ આપણે જોયો કેટલી સરસ વાત છે કે આપણે એવી બધી વસ્તુઓને પોતાને બનાવવાનો પ્રયત્ન કરીએ એના કથા એ જે બધી વસ્તુઓ જેણે બનાવી છે એને જ આપણે આપણો પોતાનો કેમ ન બનાવી લઈએ એવી સરસ મજાની વાત પછી આજે આપણે જે ચાર પ્રસંગો જોવાના છે એમાં સૌથી પહેલાં પ્રસંગની વાત કરીએ તો સરસ મજાની વાત છે એમાં જે શ્રદ્ધાનું મહત્ત્વ છે કે જે પ્રથમ પ્રથમ પ્રસંગ છે આપણો એમાં કોઈ પણ કાર્ય કરતી વખતે શ્રદ્ધા જે છે એ ખૂબ જ મહત્ત્વની હોય છે શ્રદ્ધા વગરનું દરેક કાર્ય નકામું છે ઘણીવાર આપણે એમ કહીએ છીએ ને કે દેવને પૂજો ને પણ એ શ્રદ્ધા ન હોય તો કંઈ કામનું નહીં અને જો શ્રદ્ધા હોય ને તો એક પથ્થરને પૂજો ને તો પણ એ દેવ છે એટલે શ્રદ્ધા એટલી મહત્ત્વની છે ઘણી જગ્યાએ આપણે આ બધી વાતો સાંભળતા હોય છે તમે કોઈની આપણે દવા લેતા હોઈએ ને એ દવામાં પણ જો શ્રદ્ધા ન હોય ને તો ક્યાંક ને ક્યાંક એના આપણા સારવારમાં વિલંબ થતો હોય છે એટલે શ્રદ્ધા બહુ મહત્ત્વની છે કે હું આ લઈશ તો હું સાજી થઈશ કે નહીં થઉં ભગવાનને હું પૂજા તો કરું છું પણ ભગવાન મારું આ થશે કે નહીં થાય એટલે દરેક બાબતમાં શ્રદ્ધા હોય તો મને લાગે છે કે કામ ખૂબ જ આપણું અતિ સરળ રીતે સંપૂર્ણ થાય છે અને એ કામમાં આપણે સફળ પણ થઈએ છીએ તો અહીંયા પણ પહેલો જે આપણો પ્રેરક પ્રસંગ છે એ ખૂબ જ સરસ રીતે એનો ભાવ રજૂ થયો છે કે શ્રદ્ધા જે છે એ ખૂબ મહત્ત્વની છે એ કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા હોય વસ્તુમાં શ્રદ્ધા હોય કે કોઈ પણ બાબતમાં શ્રદ્ધા હોય એ શ્રદ્ધા હોય ત્યાં આપણે ક્યારેય પાછા નથી પડતા આમાં એક સરસ મજાની નાની બાળકીની વાત છે કે એ પણ શ્રદ્ધાથી પ્રાર્થના જ કરવા આવી છે પણ આ જે પ્રસંગ જે છે કે મોટાઓને શ્રદ્ધા અને નાના બાળકીની એક શ્રદ્ધા તો વિદ્યાર્થી મિત્રો એનું હું વાંચન કરું અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું એક ગામમાં લાગ લગા ત્રણ વર્ષ વરસાદ ન પડ્યો લોકો ત્રાસી ગયા તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું ધર્મગુરુએ સલાહ આપી ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું નાના મોટા સ્ત્રી પુરુષ સૌ આવ્યા એક નાની બાળકી પણ આવી તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મશ્કરી કરી વરસાદનું ઠેકાણું નથી અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે ધર્મગુરુએ પણ પૂછ્યું બેટા છત્રી કેમ લાવી છે એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો પ્રાર્થના કરશો તો વરસાદ આવશે અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવીએ છીએ એટલે વરસાદ તો આવશે જ ને તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું પ્રાર્થના તો આપણે સૌ કરીએ છીએ પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનારા કેટલા આ આપણે વિચારવાનું છે કે આપણી શ્રદ્ધા કેવી એ બાળકીની શ્રદ્ધા તો જુઓ કે એને ખબર જ છે કે હું ભગવાનને પ્રાર્થના કરીશ એટલે વરસાદ આવવાનો જ છે અને વરસાદ આવશે અને હું ભીંજાઈ જાઉં એટલા માટે એ છત્રી લઈને આવી છે આ કેટલી અખૂટ શ્રદ્ધા છે તો આવી રીતે આપણી પણ દરેક કામમાં દરેક બાબતમાં શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે હવે આપણે બીજો પ્રસંગ જોઈએ નાનક સાહેબનો બહુ સરસ મજાનો પ્રસંગ છે કે એમણે પોતાના પ્રસંગ દ્વારા કીધું છે કે માણસ જે છે એ જન્મથી નહીં પણ કર્મથી માણસ મહાન અને આદરપાત્ર બને છે એ ભાવના અહીંયા રજૂ થઈ છે પણ આ ભાવના જોતાં પહેલાં આપણે એ જોઈએ કે નાનક સાહેબે આપણી આગળ સરસ મજાનો પ્રસંગ તો આપ્યો છે પણ એ નાનક સાહેબ પોતે કોણ હતા એ દરેક ધર્મના દરેક ધર્મના માણસો એને માને અને એ નાનક સાહેબને આપણે ઓળખીએ નહીં કે એનો પરિચય ન લઈએ કે નાનક સાહેબ કોણ હતા કેવા હતા શું હતું એમના વિશે તો આપણે પહેલાં એક સરસ નાના વિડીયો જોઈએ કે નાનક સાહેબ વિશેની બાબતો ગુરુ નાનક દેવ શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનક દેવનો જન્મ નાનકશાહી કેલેન્ડર મુજબ તારીખ છવ્વીસ નવેમ્બર ચૌદસો ઓગણસિત્તેરના રોજ લાહોર જિલ્લાના તલવંડી ગામમાં થયો હતો ખાન કેક હૈ બનાને વાલા એક મખલૂક બનાય હોય इसलिए उन्हें बांटना उस मालिक की रजा के खिलाफ है हिंदुस्तान जहां से धर्म का पालन करने के संदेश रचे गए थे वहां इंसानियत बिखरने लगी थी तुम्हारा नानक है क्या धर्म के दायरे में क्या वो हिंदू है या मुसलमान ईश्वर एक है और उस इक्कार के संदेश को दुनिया में पहुंचाना जरूरी है नान की ने कहा था कि एक रोज ऐसा आएगा जब उनका वीर अपने मकसद में कामयाब होगा जिसके लिए उन्होंने कायनात में कदम रखा था नानपण थी दयालु उदार था साधु संतों की सोबत में रही सत्य धर्म नो मर्म पकड़ियो तेना थी ते महान बनिया हिंदुओं गुरु मानता અને મુસલમાનો તેમને પોતાના પીર માનતા હતા તેમના પ્રેમ ભાર્યા વ્યવહાર અને પ્રભુ ભક્તિને કારણે વિરોધીઓ પણ તેમના શિષ્ય બનતા પોતાને થયેલ સાક્ષાત્કારે જનતા સુધી પહોંચાડવા તેમણે ચાર વખત વિશ્વ ભ્રમણ કરેલું એમણે હિન્દુઓની જ્ઞાતિ પ્રથા અને મુસ્લિમ શાસકોની જો હુકમી ઉપર ભારે પ્રહારો કર્યા એમણે જપી સાહેબ નામની નવસો ને સુડતાલીસ પ્રાર્તનાઓ રચી છે તેઓ જે પ્રદેશમાં જતા ત્યાંનો પહેરવેશ તેઓ ધારણ કરતા અને તે પ્રદેશની બોલીમાં જ ધર્મનો મર્મ લોકોને સમજાવતા હતા ગુરુ નાનક દેવની ગુરુબાનીમાં તેમના ઉજ્જવળ વ્યક્તિત્વના દર્શન થાય છે એ સાથે તેઓ પૂર્ણ કક્ષાના સંગીતકાર પણ હતા ગુરુ નાનક

વિદ્યાર્થી મિત્રો આપણે ગુરુ નાનક વિશે જોયું હવે એમનો એક સરસ મજાનો અહીંયા જે પ્રસંગ છે એ પણ આપણે જોઈએ કે નાનક સાહેબે પોતાનું જીવન દરમિયાન કઈ રીતે એમના શિષ્યો અને પુત્ર વચ્ચેની જે કંઈ એમના વચ્ચે બનેલો જે પ્રસંગ હતો એ આપણી સમક્ષ અહીંયા રજૂ કર્યો છે નાનક સાહેબનો એક કિસ્સો છે તેમના પછી ગુરુના સ્થાને કોને મૂકવા તે વિચાર ચાલતો હતો નાનક સાહેબે એક દિવસ પોતાના દીકરાને કહ્યું બેટા કોડ બહુ ગંદી છે માટે જરા વાસુદી કરી આપતો ગુરુનો દીકરો સૂર્ય તપતો નથી પણ નીચે પડેલા પથરા તો તપી જાય છે દીકરો તો છાણ વાસીદું કરવા ન ગયો નાનક સાહેબે પોતાના એક શિષ્ય અંગત તરફ નજર કરી તેણે માથે સુંડલા ઉપાડી કોડ સાફ કરી નાખી છેલ્લો સુંડલો લઈને જતો હતો ત્યાં નાનક સાહેબે પાસે જઈ પોતાના ઉપરણાં વતી તેના મોં પરના છાણાના જે રેગાડા હતા એ લૂછી નાખ્યા ને પોતાની પાઘડી પહેરાવી દીધી ને કહ્યું તું મારો વારસ દીકરાએ વાંધો ઉઠાવ્યો ત્યારે કહે આટલી કોઢનો મેલ તારાથી ન ઉઠા ઉઠાવાયો તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ જો આ વાત છે કે સાચા ગુરુ અને સાચા શિષ્ય આપણે સરસ મજાની વાતો તો સાંભળતા હોઈએ પણ જ્યારે ખરેખર એની અમલ કરવાની વાત આવે ત્યારે આપણને એમ લાગે કે એક ગુરુનો દીકરો એ પોતાના જ ગુરુની વાત પોતાના પિતાની વાત કેટલી માને છે અને એક શિષ્ય પોતાના ગુરુની વાતને કેટલી માને છે કે અહીંયા આપણે એ નથી કે વંશ પરંપરાગત કે એ પોતે ગુરુ છે માટે એનો દીકરો જ ગુરુ થાય પણ એનામાં એ લાયકાત હોવી જોઈએ અને એ બાબત આપણને સુપેરે અહીંયા ગુરુ નાનક સાહેબે સમજાવે છે કે તેમણે જે પરીક્ષા કરી એમાં જોયું કે દીકરો એ કામ કરવા તૈયાર નથી જ્યારે શિષ્યએ વગર કીધે એ કામ કરી નાખ્યું અને ત્યારે જ એમને એમ થયું કે મારી પાછળના જે શિષ્યોની જવાબદારી છે એ મારો આ જ શિષ્ય ઉપાડી શકશે તો આવી સુંદર બાબત દ્વારા આપણે જોયું કે ગુરુની આજ્ઞા એટલે શું તો કે ઈશ્વરનો બોલ એવું વિશ્વાસ રાખનાર એક શિષ્ય અને એ વિશ્વાસને સાર્થક કરનાર એવા એ ગુરુનો આ જે કિસ્સો છે એ આપણા સૌ માટે ગુરુ અને શિષ્યોના લક્ષણોને ચરિતાર્થ કરે છે અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ગુરુની બાબત હોય કોઈ પણ વાત હોય એને ધ્યાનથી સાંભળવી સમજવી અને એ પ્રમાણે આપણે ચાલવાનો આગ્રહ પણ રાખવું તો એવો સરસ મજાનો એક આપણે પ્રસંગ જોયો હવે આપણે ત્રીજો એક પ્રસંગ જોઈએ કે એમાં આપણે જોયું કે જેના રઘુનાથજી પુરુષોત્તમ પરાંજપેનનો જે પ્રસંગ છે જેમાં દેશ સેવા એ જ એક મુખ્ય ધર્મ છે એવું પ્રતિપાદિત કર્યું છે જોઈએ આપણો એ ત્રીજો પ્રસંગ રઘુનાથ પુરુષોત્તમ દાસ પરા પરેજી કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં ગણિતમાં પ્રથમ આવ્યા પ્રતિભાજબરી ચારે બાજુથી ભારે પગારે રોકવા માંગાવી પરાપજી પરાપરેજી એનાથી આકર્ષ્યા વિના ભારત સેવક ગોખલેજીના ચરણે બેસી ગયા પંચોતેર રૂપિયાના સામાન્ય વેતનથી ફર્ગ્યુશન કોલેજના આચાર્ય બન્યા તેમણે કહ્યું દેશ સેવા એ પ્રથમ ધર્મ છે એમાં જેની પાસે ધન હોય તે ધન આપે મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ તમે જુઓ કે તમારી પાસે પ્રતિભા છે તમારી પાસે ઘણું બધું જ્ઞાન છે પણ એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવો કેવી રીતે કરવો પોતાના દેશ માટે કરવો આ બધી ઘણી બધી બાબતો જે છે એ પણ આપણે શીખવા જેવી છે અને અહીંયા એટલા જ માટે આ પ્રસંગ જે છે એ જ્યારે જોઈએ ત્યારે આપણે ઉમાશંકરનું કાવ્ય યાદ આવે કે દેશ તો આઝાદ થતાં થઈ ગયો તે શું કર્યું જેવા સંદર્ભો હોય કે દેશ સેવા એ આપણો પ્રથમ ધર્મ છે એ બાબત આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ ગમે એટલો ઊંચો પગાર મળે અથવા તો કોઈ પણ આપણને એવી લોભામણી લાલચો આપવામાં આવે તો આપણે શું આપણી દેશના પ્રથમ જે આપણે દેશ પ્રત્યેનું પ્રથમ કર્તવ્ય છે એને શું ભૂલી જવું આપણે તો ના કોઈ પણ બાબતમાં સૌથી પહેલાં આપણો દેશ અને દેશ પ્રત્યેની આપણી જે કર્તવ્ય ભાવના છે એ પ્રથમ સ્થાને જ હોય એ બાબતને અહીંયા ઉજાગર કરવામાં આવી છેલ્લો ચોથો પ્રસંગ આપણે જોઈએ તો એમાં એક આંધળી વ્યક્તિના વ્યવહાર દ્વારા સ્ત્રી દાક્ષિણ્યની ઉજ્જવળ જે ભાવના જે છે એ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે તો આપણે જોઈએ ચોથો પ્રસંગ એક સવારે ન્યૂયોર્કની ભોંય ગાડીમાં હું જતો હતો ત્યાં એક આંધળા જુવાનને તેના દોરનાર કૂતરા સાથે મેં જોયો ડબ્બામાં હું તેની બાજુમાં જ ઊભો હતો નજીકમાં બેસવાની એક જગ્યા ખાલી પડી કે તુરંત મેં જુવાનને કહ્યું ચાલો હું તમને ત્યાં દોરી જાઉં તેણે મારો ખૂબ આભાર માન્યો અને મને મૃદુ અવાજે અણધારો સવાલ કર્યો આજુબાજુમાં કોઈ બહેનો ઊભેલા તો નથી ને તમે જુઓ તો ખરા એક સામાન્ય માણસ પણ કદાચ વિચાર કરે કે ન કરે પણ જે નેત્રહીન છે જે સુરદાસ છે એવી વ્યક્તિ પણ આવો એક વિચાર કરે છે એક સ્ત્રી દાક્ષિણ્યની ભાવના તમે જુઓ કે હું બેસું તો ખરો પણ આજુબાજુમાં કોઈ બહેન તો ઊભા નથી ને તો આવી એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પણ પોતે જે ખાલી થયેલી સીટ પર છે એ સીટ પર બેસતા પહેલાં વિનર્મ ભાવે એ આજુબાજુમાં કોઈ જો બહેન ઊભી હોય તો એને પણ સીટ પર બેસવાને પોતે ન બેસે અને કોઈ બહેન બેસે એવી સરસ મજાની એમણે ઈચ્છા વ્યક્ત કરી અને અહીંયા આગળ સ્ત્રી દાક્ષિણ્ય દર્શાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણામાં પણ સ્ત્રીઓ પ્રત્યેના માન સન્માન ને કઈ રીતે આપણે અભિવ્યક્ત કરી શકીએ એના માન સન્માનને આપણે કઈ રીતે જાળવી શકીએ એ આપણને આવી બધી બાબતોમાંથી શીખવા મળે છે તો આવી ઘણી બધી બાબતો આપણા સમાજમાં રોજબરોજના જીવનમાં ઘટતી હોય પણ આપણે કેવી રીતે જીવન જીવવું આપણે એમાંથી શું સુખ્યા આપણી પાસે ચાર અલગ અલગ પ્રસંગો આવ્યા દરેકમાં કંઈક અલગ બાબત છે કોઈમાં શ્રદ્ધાની વાત છે કોઈમાં ગુરુ શિષ્યની વાત છે કોઈમાં દેશ પ્રેમની વાત છે તો કોઈમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાની વાત છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રેરક પ્રસંગો આપણા વ્યક્તિત્વને ઘડનારા એક અસરકારક પરિબળો છે અને વ્યક્તિ માત્ર કેળવણી દેવી એટલે શું માત્ર ભણવું એ જ કેળવણી છે કેળવણીનો અર્થ જ એ છે કે સર્વાંગી વિકાસ બાળકનો સર્વાંગી વિકાસ ક્યારે થાય બાળક એક સારું વ્યક્તિ ક્યારે બને બાળક એક સારું નાગરિક ક્યારે બને તો આ બધા જે પરિબળો છે આવા બધા જે પ્રેરક પ્રસંગો છે એ આપણને જીવનને ઘડનારા ખૂબ મહત્ત્વના પરિબળો છે અને એ જ આપણને એક ઉત્કૃષ્ટ કક્ષાએ લઈ જાય છે કે એક આપણા સારા વ્યક્તિ કેવી રીતે બનશું સારા નાગરિક કઈ રીતે બનશું તો ક્યાંક આપણે આવા બધા પ્રસંગો જે છે એ શું આપણા જીવનને ઘડતા નથી પણ હા એના માટેની એ શરત છે કે આ પ્રેરક પ્રસંગો જે છે એને શું આપણે ધ્યાનથી સમજીએ છીએ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ અને જો હા તો ચોક્કસ આપણે એક સારા નાગરિક બની શકીએ બની શકીએ અને એના માટે કોઈ શંકાને સ્થાન જ નથી કે દરેક બાબતમાંથી આપણે કંઈક સારું ગ્રહણ કરીએ કંઈક સારું ગ્રહણ કરતા જઈએ અને એ સારું ગ્રહણ કરતાં કરતાં એક આપણું એક વ્યક્તિત્વ બને છે અને એ વ્યક્તિત્વ પછી સારું જ હોય કારણ કે એમાં ઘણા બધા પ્રસંગો એ એમાં ભાગ ભજવ્યો છે તો આવા પ્રસંગો જોયા પછી આપણે જોઈએ કે આમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવા જેવી છે તો ઘણા એવા શબ્દો મારી હંમેશાની એક અપીલ હોય છે કે દરેક એ પ્રકરણ હોય કાવ્ય હોય લોકગીત હોય કે ગમે તે હોય દરેકની અંદર તમે પહેલાં શબ્દો ક્યાંક તમને અઘરા લાગતા હોય ક્યાંક તમને સમજાય ન હોય એવા લાગતા હોય એ દરેકને તમે નોટમાં એક જગ્યાએ લખો અને એ દરેકના અર્થને સમજવાનો પ્રયત્ન કરો નહીંતર આખો પ્રસંગ ચાલ્યો જશે આખું પ્રકરણ ચાલ્યું જશે અને તે છતાં આપણે એમાં જ ગૂંચવાયેલા હશું કે આનો અર્થ શું અને પરિણામે જો એ જ શબ્દ પાછો પ્રશ્નમાં પૂછાઈ ગયો અને તમે સમજવાનું કશુંક ને કશુંક સમજી લીધું તો પછી આંખનું કાજળ ગાલે ગશું જેવો તાલ બરાબર છે માટે આપણે એ શબ્દોને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ તો આમાં ઘણા બધા એવા શબ્દો છે આપણે થોડા શબ્દો જોઈએ કે લાગ લગાટ સતત ત્રાસી જવું કંટાળી જવું ઠેકાણું નથી નામો નિશાન નથી પ્રબળ બળવાન આવા ઘણા બધા શબ્દો જે છે કે કોઢ કોઢ શબ્દ એક નવો આવ્યો ગમાણ બરાબર કે જ્યાં આપણે ઢોરોને બાંધતા હોઈએ વાસીદું ઢોરનું છાણ સુંડલું ટોપલો ઉપરનું ખભે નાખવાનું વસ્ત્ર ખેસ રેગાડા છાણનું જે ઘટ્ટ પ્રવાહી હોય તે મેલ ગંદકી આ બધું જે છે પણ અહીંયા જે શિષ્યોનો મેલ છે એ એ મેલની વાત નથી પણ શિષ્યોના દોષોરૂપી મેલ એ મેલની વાત છે પ્રતિભા એનો વ્યક્તિત્વ આ બધા જે શબ્દો છે એ ઘણા બધા એવા છે કે જે આપણા રોજબરોજમાં ન પણ આવતા હોય તો એનું યોગ્ય સ્વરૂપે આપણા મન મનસ્પટ ઉપર એનો અર્થ હોવો ખૂબ જ જરૂરી છે હવે આપણે એના પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્નો કેવા પૂછાય એના પ્રકાર કેવા છે વિસ્તૃત છે કે બે ત્રણ વાક્યવાળા છે કે એક વાક્યવાળા છે કે વૈકલ્પિક પ્રશ્નો છે જેમાં વિકલ્પોમાંથી તમારે જવાબ લખવાના છે ગુણની દ્રષ્ટિએ એમનો ગુણભાર શું છે આ બધા જોઈ અને પછી આપણે પ્રશ્નના જવાબ આપીએ છીએ તો એવા આપણે પ્રશ્ન જોઈએ તો એક પહેલો પ્રશ્ન આવે છે મારી સમક્ષ કે નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે છત્રી શા માટે લઈ ગઈ અને આ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો હોય કે બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો તો બહુ સીધી વાત છે કે આપણે જોયું એક શ્રદ્ધાની બાબત હતી કે શા માટે છત્રી લઈને ગઈ ભાઈ વરસાદ તો આવતો નથી પણ આપણે કઈ બાબત માટે ત્યાં પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ અને ગુરુએ આપણને શિષ્યો શિક્ષકોએ શું સમજાવ્યું છે કે ભાઈ પ્રાર્થના આપણે શ્રદ્ધાથી કરીએ તો એ ફળે જ અને એ બાળકી બરાબર જાણે છે કે હું આજે વરસાદની પ્રાર્થના કરવા માટે જાઉં છું અને વરસાદ તો પડવાનો જ છે અને માટે એ છત્રી પણ સાથે લઈને જાય છે તો આ બાબતને આપણે કેટલા શબ્દોમાં રજૂ કરવી કેટલી લીટીમાં રજૂ કરવી એનું ગુણાંકન શું છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે એનો જવાબ આપવો એ જ રીતે એક એવો પ્રશ્ન છે કે નાનક સાહેબે કોને પોતાનો વારસ બનાવ્યો અને શા માટે તો આવો જ્યારે પ્રશ્ન હોય આ પ્રશ્ન મેં એટલા માટે જ લીધો છે કે એક પ્રશ્નની અંદર બે પ્રશ્ન છે કે પહેલાં પ્રશ્નમાં આપણને એમ પૂછવા માગે છે કે કોને પોતાનો વારસ બનાવ્યો તો એમણે એમના શિષ્યને પોતાનો વારસ બનાવ્યો એ એક જવાબ થયો પણ શા માટે આ બહુ મહત્ત્વનો છે કે ભાઈ એમનો દીકરો પણ શા માટે એને બનાવ્યો ત્યારે આપણે એનો જવાબ જોઈએ છે કે જે એના દીકરાએ કામ ન કર્યું એ શિષ્ય ઈશારામાં સમજી ગયું અને એટલા માટે કહે છે કે એ જે એમનો શિષ્ય હતો અંગદ એ ગુરુનો ઇશારો સમજ્યો એ કે કોડ સાફ કરવાની છે તરત જ એણે માથે સુંડલો ઉપાડી અને કોડ તર સાફ કરવા લાગ્યો અને એટલા જ માટે ગુરુ નાનકે જોયું કે એક મારો શિષ્ય જો આટલી બાબતને માત્ર ઈશારામાં સમજી અને એ કરી શકતો હોય સફાઈ તો બાકીના મારા શિષ્યોને સમજવાના એના દોસો રૂપી એના જે કોઈ મેલ છે એને સાફ કરવાની જવાબદારી પણ મારો આ જ શિષ્ય લઈ શકે તો આ રીતે આપણે પ્રશ્નને સમજવો કેટલા પ્રશ્ન કેવી રીતે પૂછ્યા છે અને પછી આપણે એનો જવાબ આપવો હવે વ્યાકરણની વિકલ્પોની દૃષ્ટિએ આપણે જોઈએ તો વિકલ્પોમાં એમાં કેટલા પ્રશ્નો અને કેવા પ્રશ્નો પૂછી શકે તો આપણે જોઈએ કે નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે શું લઈને ગઈ કેટલો સીધો અને સરળ પ્રશ્ન છે પણ વાત પાછી ત્યાં જ છે કે જ્યારે પ્રકરણ ચાલ્યું જ્યારે કાવ્ય કે પાઠ જે પણ કંઈ આપણી સમક્ષ આવ્યું ગદ્ય હોય કે પદ્ય હોય એ ચાલતું હોય ત્યારે આપણું સમગ્ર ધ્યાન સભાનપણે અને જાગૃત અવસ્થામાં આપણે વ્યવસ્થિત જો એને સમજ્યા હોઈએ તો મને લાગે છે કે જ્યારે તમારી પાસે ચાર વિકલ્પો આવે ત્યારે સ્પષ્ટ જ હો તમે તમારા જવાબના વિકલ્પ પ્રત્યે કે આ જ જવાબ હોઈ શકે તો આપણે જોઈએ કે ત્યારે સાથે શું લઈ ગઈ તો તમને વિકલ્પો આપ્યા છે કે રેઇનકોટ છત્રી રેઇનકોટ અને છત્રી બંને કે ઉપર આપેલામાંથી કંઈ પણ નહીં તો આપણને ખબર છે કે બાળકી શું લઈને ગઈ તો છત્રી તો જ્યારે આપણું સમગ્ર ધ્યાન ત્યાં હતું તો વિકલ્પ આપણા બહુ જ ક્લિયર હોય અને સચોટ રીતે આપણે એનો જવાબ આપી શકીએ એવો એક બીજો પ્રશ્ન આપણે જોઈએ કે રઘુનાથ પુરુષોત્તમ પરંજપે કઈ કોલેજના આચાર્ય બન્યા તો આવા પ્રશ્નો ઉપર ક્યારેક આપણે ધ્યાન ન આપ્યું હોય તો એ પણ આપણે જોવા જોઈએ છે કે નાની નાની બાબતોને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કેવા જવાબ હોઈ શકે તો કે એક પોદાર કોલેજના બી ભવંસ કોલેજના એલિફન્સન કોલેજના કે ફર્ગ્યુસન કોલેજના તો એ જો આપણે સમજ્યા છીએ તો આપણને ખબર છે કે એનો જવાબ ડી છે ફર્ગ્યુસન કોલેજ તો આ રીતે આવા વિકલ્પો પણ પૂછાઈ શકે એ જ રીતે આપણે હવે વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણમાં જોડણીના હોઈ શકે કોઈ પણ એક શબ્દ અને એમાં તમને એ બી સીડીમાં એની ચાર જોડણી આપી છે અને આપણે જોવાની છે કે આમાં સાચી જોડણી કઈ ઉદાહરણ સ્વરૂપે આપણે એક ઉદાહરણ લઈએ કે પ્રાર્થના હવે પ્રાર્થનાને જુદી જુદી ચાર રીતે આપણી સમક્ષ રજૂ કરી છે પણ આપણને ખ્યાલ છે કે ચારમાંથી કોઈ એક જ પ્રાર્થના જે છે એ સાચી છે અને એ ત્યારે જ હોઈ શકે જો તહાવરો હોય જો તમે એ શબ્દોને વાંચ્યા હો સમજ્યા હો અને તમે એના અર્થને પણ સમજ્યા હો તો પ્રાર્થના જ્યારે તમારી સમક્ષ ચાર રીતે આવે ત્યારે તમને ખબર છે કે આમાં સાચો વિકલ્પ આ છે અને સાચી રીતે પ્રાર્થના આ રીતે લખી શકાય તો એવા જોડણીના પ્રશ્નો આવી શકે એ જ રીતે સ્વર વ્યંજન કોઈ પણ શબ્દને છૂટા પાડી અને એને સ્વર વ્યંજનમાં વત્તા કરી અને આપણે જ્યારે છૂટા પાડતા હોઈએ ત્યારે પણ હંમેશા કઈ બાબતો ધ્યાનમાં રાખવી તો એમાં પણ દીર્ઘ અને હસ્વ સર હોય કે દીર્ઘ ઉ કે હસ્વ ઉ હોય એનું ધ્યાન રાખવું ક્યાં આપણે નાનો ઉ કરવાનો છે ક્યાં મોટો ઊં કરવાનો છે ક્યાં નાની ઈનો ઉપયોગ છે ક્યાં મોટીનો ઉપયોગ છે એ ખૂબ જ શાંતિથી વિચારીને જવાબ જોઈ અને પછી વિકલ્પો પસંદ કરવા એ જ રીતે આપણને પૂછાય છે સંજ્ઞા વિશેના પ્રશ્નો તો એમાં પણ તમારી સમક્ષ કોઈ એક વાક્ય હોય એમાં કોઈ એક શબ્દ રેખાંકિત કરેલી હોય અને માત્ર રેખાંકિત કરેલી શબ્દ ન જ આપણે સંજ્ઞાનો પ્રકાર આપવાનો છે એટલે પ્રશ્ન બરાબર આપણે સમજો એક એવો સંજ્ઞાનો આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો અને પ્રશ્ન તમારી સમક્ષ હોય કે નાનક સાહેબનો એક કિસ્સો છે અને એમાં નાનક સાહેબ અને એની નીચે રેખાંકિત કરેલું છે ત્યારે તમારી સમક્ષ વિકલ્પો હોય કે જાતિવાચક સમૂહવાચક ભાવવાચક કે વ્યક્તિવાચક તો જ્યારે નામ આવી ગયું છે અને નામ જ્યારે આપણને આપણી સમક્ષ રજૂ થાય તો એ વ્યક્તિવાચક હોય એ જ રીતે આપણી સમક્ષ બીજો પ્રશ્ન હોય કે દેશ સેવા એ પરમ ધર્મ છે હવે દેશ સેવાની નીચે રેખા રેખાંકિત કરેલું હોય તો દેશ સેવા એ કયો કઈ સંજ્ઞા છે તો તમારી સમક્ષ વિકલ્પો છે જાતિવાચક ભાવવાચક સમૂહવાચક કે વ્યક્તિવાચક તો આપણે જોઈ શકીએ છીએ કે દેશ સેવા એ ભાવવાચક છે તો આ રીતે પહેલાં તો દરેક પ્રકાર દરેકના અર્થ સંજ્ઞાઓના આપણી પાસે હોવા જોઈએ અને તો જ તમે એ વિકલ્પને પસંદગી કરવી તમારા માટે સરળ રહે તો એ જ્યારે આપણે આ પ્રસંગો ભણ્યા ત્યારે પ્રસંગો ભણતી વખતે જ આપણા જોતા જવાનું આમાં કઈ કઈ સંજ્ઞાઓ આવી શકે છે કઈ કઈ વિશેષણો આવી શકે છે કયા શબ્દ સમૂહ આવી શકે છે એ ભણતાં ભણતાં સાથે જ આપણે એક નોટમાં અલગથી લખતા જવું એ જ રીતે વિશેષણ તો વિશેષણમાં આમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે કે સાવ સરળતાથી પેલી બાળા બોલી હવે એમાં પેલીના નીચે રેખાંકિત કરેલું છે તો આ પેલી જે છે એ કયો વિશેષણનો પ્રકાર છે એ સાર્વનામિક છે દર્શકવાચક છે સંખ્યાવાચક છે કે પ્રમાણવાચક છે તો એ આપણે જોવાનું છે કે અહીંયા કઈ રીતે પૂછાયેલું છે દરેક પ્રકારને સમજવા અને એની વ્યાખ્યા તમારી સામે હોય ત્યારે આપણને ખબર પડે છે કે આ કયા અર્થમાં પૂછાયેલું છે અને પછી જેનો જવાબ આપવો જવાબ આપવામાં ઉતાવળ કરવી નહીં એ જ રીતે આપણે પ્રશ્ન જોઈએ કે ભારત સેવક ગોખલેજીના ચરણે બેસી ગયા તો આ ગોખલેજીના ચરણ એના નીચે રેખાંકિત કરેલી હોય અને તમને પૂછ્યું છે કે એ સાર્વનામિક ગુણવાચક સંબંધવાચક કે રંગવાચક તો આપણે બરાબર એને જોઈએ આખો શબ્દ જોઈએ કે ગોખલેજીના ચરણ બરાબર તો ચરણ કોના ગોખલેજીના તો અહીંયા આપણે જોઈશું તો ચારે ચારમાંથી સંબંધવાચક જે છે એ સાચો જવાબ છે તો આ રીતે પ્રશ્નને સમજી કયા ક્યાં આગળ રેખાંકિત કરેલું છે કયો શબ્દ છે એનો અર્થ શું છે અને પછી જ આપણે એના વિશેષણને જોઈશું એ જ રીતે આપણા કયા પ્રકારના અર્થ છે એવો પણ એક પ્રશ્ન પૂછાય છે તો એમાં આપણે જોઈએ કે દેશ સેવા એ પ્રથમ ધર્મ છે એવું તમને આપ્યું છે દેશ સેવા એ પ્રથમ ધર્મ છે તો આમાં કયો અર્થ છે એવું પૂછે કે એ નિર્દેશાર્થ છે આજ્ઞાર્થ છે સી પ્રશ્નાર્થ છે કે ડી સંભાવનાર્થ છે તો આપણે જોઈએ કે બાકીના ત્રણ નથી તો કયો જવાબ સાચો છે તો આની અંદર નિર્દેશાર્થ આપણે નિર્દેશ કર્યો છે કે દેશ સેવા એ પ્રથમ ધર્મ છે તો વાક્યને સમજી એના અર્થને સમજી અને પછી આપણે જવાબ આપવાનો છે એ જ રીતે પ્રશ્ન પૂછાય છે આપણો કે કયો શબ્દ સમાનાર્થી નથી અને હંમેશા આ પ્રશ્ન માટે હું વારંવાર કહું છું કે તમે બરાબર પ્રશ્નને જોજો સમાનાર્થી છે એમ પૂછ્યું છે કે સમાનાર્થી નથી તો અહીંયા પ્રશ્ન તમને પૂછ્યો છે કે નીચેના શબ્દોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી હવે શબ્દ આપણી પાસે છે વરસાદ અને ચાર વિકલ્પો તમને આપ્યા છે એ મેહ બી વર્ષા સી વર્ષી અને ડી વૃષ્ટિ તો આમાં ચોખ્ખો જવાબ કયો સમાનાર્થી નથી તો સી જે છે વરસી એ એનો સમાનાર્થી નથી એ જ રીતે વાસીદુ તો વાસિદું અને સામે તમને ચાર વિકલ્પ છે એ કચરો બી સાવરણી સી પૂંજો ડી એઠવાડ તો આપણે એ જોવાનું છે કે સમાનાર્થી છે નહીં કયો સમાનાર્થી નથી તો એમાં પણ એનો વિકલ્પ આવશે જવાબ બી એ જ રીતે પ્રશ્ન પૂછાય છે આપણા કે શબ્દ સમૂહ માટે એક શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય ત્યારે એવા કયા કયા શબ્દ સમૂહમાં આવી શકે છે એ પણ આપણે જોતા જવું તો એક પ્રશ્ન આવ્યો કે ઢોરને બાંધવાની જગા ત્યારે તમારી સમક્ષ વિકલ્પો છે એ હવાડો બી વાડો સી કોડ કે ડી પડસાડ તો આપણી સમક્ષ એ શબ્દ આવે છે કે કોઢ તો ઢોરોને બાંધવાની જગ્યા એટલે કોઢ તો જ્યારે આપણે આવા લેસનને શીખીએ કોઈપણ પ્રકરણને ત્યારે આ બધું જ એક આદત બનાવી દેવી કે આમાં કયા કયા આના સમાનાર્થી હોઈ શકે આનો વિરુદ્ધાર્થી શબ્દ હોઈ શકે આ તળપદામાં પૂછાઈ શકે આ રૂઢિપ્રયોગમાં પૂછાઈ શકે એવો જ એક રૂઢિપ્રયોગ આપણે જોઈએ કે કેવો રૂઢિપ્રયોગ આમાં આવી શકાય કે ચરણે બેસી જવું હવે એના તમારી સમક્ષ ચાર વિકલ્પો આપેલા છે એ ચરણમાં બેસી જવું બી ચરણ દબાવવા સી શિષ્ય બની જવું કે ડી ચરણ સ્પર્શ કરવો તો ચરણે બેસી જવું એટલે કે એમના શિષ્ય બની જવું તો આ રૂઢિપ્રયોગના અર્થ પણ બરાબર સમજવા એવો જ બીજો છે કે દોરી જવું તો દોરી જવું એટલે એ આગળ જવું બી હાથ પકડીને લઈ જવું સી ધ્યાન દોરવું ડી ચિત્ર દોરવું તો દોરી જવું એ રૂઢિપ્રયોગનો અર્થ થાય કે હાથ પકડીને લઈ જવું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પ્રકરણની અંદર કુલ ચાર પ્રેરક પ્રસંગો જોયા દરેક પ્રસંગમાંથી કંઈક નવું શીખ્યા આપણે દરેક બાબત કંઈક આપણને અલગ શીખવી જાય છે કોઈમાં શ્રદ્ધાની વાત જોઈ દેશપ્રેમની વાત જોઈ ક્યાંય આપણે ગુરુ શિષ્યના સંબંધ જોયા ક્યાંક આપણે જોયું કે માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન છે આ દરેક બાબતોને આપણે આમાં જોઈ અને એ દરેક બાબતોને આપણા જીવનમાં ઉતારવાનો પણ પ્રયત્ન કરવો તો ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને આગળ પણ ઉપયોગી થાય તો આમાં આવી બધી બાબતો સાથે સાથે તમારે જે કાર્ય કરવાના આવતા હોય તમે કોઈ પ્રોજેક્ટ કાર્ય બનાવતા હોય કે તમારી અન્ય કોઈ પ્રવૃત્તિ હોય તો એ આ પ્રસંગોને અનુરૂપ કે આપણે પણ આવું શું કરી શકીએ આપણી પાસે એવા કયા પ્રેરક પ્રસંગો છે કે જે આના અનુરૂપ છે અથવા તો વિદ્યાર્થીઓને કંઈક નવું આપી જાય તો એવાનો આપણે ચાર્ટ બનાવી શકીએ કે એવા સરસ પ્રોજેક્ટ સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ કે જેનાથી આવા રેફરન્સ આપણા સંદર્ભ પુસ્તકો વાંચતા હોઈએ તો આ બધાથી આપણું જે જ્ઞાન છે એ વધે છે અને એના કારણે જ્યારે તમે જવાબ આપો છો કોઈ પણ પ્રશ્નોના ત્યારે તમારી પાસે એટલું વિસ્તૃત જ્ઞાન હોય કે એ પ્રશ્નોને તમારે ગોખવા ન પડે એને સમજવા તમારા માટે બહુ સરળ થઈ જાય તો આવી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં રાખીએ તો મને લાગે છે કે એ આપણે જ્યારે પણ કાવ્ય કે પાઠ સમજવામાં કોઈપણ પ્રસંગને સમજવામાં અથવા તો એના પ્રશ્નો વ્યાકરણલક્ષી પ્રશ્ન હોય કે લક્ષી પ્રશ્ન હોય વિકલ્પલક્ષી પ્રશ્ન હોય આ બધાને સમજવામાં ક્યાંક આ બધું જે આપણું જ્ઞાન છે એ આપણને ક્યાંકને ક્યાંક ઉપયોગી થાય છે તો નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવી અને શાંત ચિત્તે એનો આપણે જવાબ આપો વિદ્યાર્થી મિત્રો મને લાગે છે કે આપણે આજે જે પ્રેરક પ્રસંગો શીખ્યા એમાં કંઈક આપણે નવું શીખ્યા છીએ અને એને તમારે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો અને તમે જ્યારે આ રીતની કોઈ પ્રવૃત્તિ કરતા હો એ પ્રોજેક્ટલક્ષી હોય કે તમે કોઈ ચાર્ટ સ્વરૂપની હોય એ બધી જ પ્રવૃત્તિને પણ તમારે એમાં આવરી લેવાની પ્રયત્ન કરવાનો તો આ જે આપણે પ્રસંગો શીખ્યા એ તમને સૌને બરાબર સમજાઈ ગયા હશે અને બહુ જ પ્રશ્નોને સમજી અને એના જવાબ લખશો તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને મળીને ખૂબ આનંદ થયો અને આ આપને સૌને બહુ સરસ રીતે સમજાઈ ગયું હશે મારા નમસ્કાર જય જય ગરવી ગુજરાત Good job.